રાજસ્થાનમાં સતત વધતા કોરોના કેસના પગલે રાજસ્થાન સરકાર દ્વારા સમગ્ર રાજ્યમાં આજથી ચૌદ દિવસનું લોકડાઉન જાહેર કરવામાં આવ્યું છે જેના પગલે અન્ય રાજ્યોમાંથી રાજસ્થાનમાં આવતા માલવાહક સિવાયના તમામ નાના વાહનોને પ્રવેશબંધી કરાઈ છે અરવલ્લી જિલ્લાની રાજસ્થાન સરહદને જોડતી રતનપુર બોર્ડર પણ સીલ કરી દેવામાં આવ્યું છે ગુજરાતમાંથી રાજસ્થાન તરફ જતા વાહન ચાલકોને આરટીપીસીઆર રિપોર્ટ વગર કે ઇમરજન્સી સેવા સિવાય કોઈને પણ પ્રવેશ આપવામાં આવતો નથી રતનપુર બોર્ડર ઉપર સરકાર દ્વારા મંડપ બાંધીને સ્પેશિયલ પોલીસ અને આરોગ્યના કર્મચારીઓને કામે લગાવી દીધા છે જો કે રાજસ્થાન સરકાર દ્વારા લોકડાઉન અંગે અગાઉથી જાહેરાત કરવાના પગલે ગુજરાતમાંથી રાજસ્થાન તરફ જતા વાહનોની સંખ્યા પણ ખૂબ જ નહિવત જોવા મળી હતી લોકો પણ ખાસ કામ વગર બહાર નીકળવાનું ટાળી રહ્યા હોય તેવા દ્રશ્યો અહીં રતનપુર બોર્ડર ઉપર જોવા મળ્યા ત્યારે રાજસ્થાન સરકાર દ્વારા આજથી બે મે સુધી આ જ પ્રકારે અહીં ચેકિંગ વ્યવસ્થા ગોઠવી લોકડાઉનનો કડક અમલ થાય તેવા પ્રયાસો હાથ ધરાયા છે અને અમદાવાદથી ઉદયપુર જાઉં છું અહીંયા રતનપુર બોર્ડર પહોંચે છું અને બોર્ડર ઉપર એકદમ કડક બંદોબસ્ત છે સારી રીતે સારું કામ કરે છે રાજસ્થાનની પોલીસ અને અહીંયા કોઈ પણ વાહન પસાર કરે એટલે એમની આઈટી રિપોર્ટ માંગે છે અને કમ્પલસરી રિપોર્ટ હોય તો જ અંદર એન્ટ્રી કરવા દે છે અને રિપોર્ટ હોય એટલે તમારે અહીંયા એક સ્લીપ આપે છે સ્લીપમાં તમારે વિગતવાર લખી અને પછી અંદર એન્ટ્રી કરે અને એ લોકો ચેક કર્યા પછી જવા દે છે